चालो विद्यार्थी मित्रों, आज आप धोरण 6 गणित एमां पाना नंबर 151 पर जे प्रयत्न करो आप्युं छे ए समझीशुं। एमां एवुं आप्युं छे के नीचेना अपूर्णांकोने चढ़ता अने उतरता क्रममां गोठवो। आनाथी अगाउना विडियोमां पण आपणे जे प्रयत्न करो हतो पाना नंबर 149 पर, एमां पण आपणे चढ़ता उतरता क्रममां संख्याओ गोठवी हती, अपूर्णांकोने गोठव्या हता, पण एमां बधाज अपूर्णांकोना छेद सरखा हता, ज्यारे आमा बधाज अपूर्णांकोना अंश सरखा छे, छेद सरखा नथी। तो ए अपूर्णांकोने आपणे चढ़ता उतरता क्रममां गोठवाना छे। तो चालो चोपड़ामां करी लईए। अहींया मैं बधी रकम लखी दीधी छे। हवे आ संख्या छे एने मारे चढ़ता क्रममां अने उतरता क्रममां गोठवानी छे। हवे आपणे जोई शकीए छीए के बधी ज संख्याओनो अंश सरखो छे पण छेद सरखो नथी। तो आ संख्याओमां सौथी मोटी संख्या अथवा सौथी नानी संख्या कई कहेवाशे ए समझिए। पहला तो पहला ए संख्या अंश अने छेद एने समझिए के आ एवुं छे के कोईपण संख्याना 12 सरखा भाग होय तो एमांथी एक भाग, आमां कोईपण संख्याना 23 सरखा भागमांथी एक भाग, 5 भागमांथी एक भाग, 7 भागमांथी एक भाग, 50 भागमांथी एक भाग, 9 ભાગમાંથી એક ભાગ અને 17 ભાગમાંથી એક ભાગ। હવે આપણે એ અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું, આ બોટલનું ઉદાહરણ હતું કે જેમ વધારે ભાગ કરવામાં આવે અને એમાંથી જો એકાદ ભાગ લેવામાં આવે તો વધારે ભાગ હોય તો એ વસ્તુ આપણને ઓછી મળે। આમાં એ જ રીતે છે, જેટલા વધારે ભાગ હોય એટલે કે છેદ જેટલો મોટો હોય એ સંખ્યા એટલી જ નાની બને। ધારો કે કોઈ એક સંખ્યા છે એના હું 5 ભાગ કરું અને એમાંથી એક ભાગ લઉં, અથવા 50 ભાગ કરું અને એમાંથી એક ભાગ લઉં, તો 50 ભાગ કરેલા હોય એટલે એ સંખ્યા આપણને એટલી જ નાની મળે। એક ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે અહીંયા હું એક ગોળ કરું છું અને અહીંયા બીજું ગોળ કરું છું, એક ગોળના હું ફક્ત 2 જ ભાગ કરું છું અને એક ગોળના હું 4 ભાગ કરું છું। હવે 2 ભાગમાંથી હું 1 ભાગ લઉં છું તો મને આટલો ભાગ મળે, અને આ 4 ભાગમાંથી હું 1 ભાગ લઉં તો મને આટલો ભાગ મળે। એટલે કે જે કોઈ પણ વસ્તુ હોય એના જેમ વધારે ભાગ કરવામાં આવે અને એમાંથી 1 લેવામાં આવે તો એ સંખ્યા આપણને એટલી જ નાની મળે, અથવા એ વસ્તુ એટલી જ ઓછી મળે। એટલે આમાં આપણે એ રીતે સમજીશું કે છેદ છે, છેદમાં સંખ્યા જેમ મોટી હોય એ સંખ્યા એટલી જ નાની કહેવાય। તો ચડતા ક્રમમાં આપણે પહેલા સૌથી નાની સંખ્યા લખીએ છીએ। તો આ જે છેદ છે આપણે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો 50, તો આ સંખ્યા આપણી સૌથી નાની બનશે, કારણ કે અંશ બધાના સરખા છે 1। કોઈપણ વસ્તુના 50 ભાગ કરી અને એમાંથી 1 ભાગ લઈએ તો એ સૌથી ઓછો ભાગ આપણને મળે। તો અહીંયા સૌથી નાની સંખ્યા થઈ 1/50, આ સંખ્યા આવી ગઈ। હવે આપણી જોડે આ બીજી બધી સંખ્યા રહી છે। આ બધી સંખ્યાઓમાં આપણે જોઈએ તો 23 છે એ સૌથી વધારે મોટા છે, એટલે એ સંખ્યા 23 ભાગમાંથી 1 લઈએ સૌથી વધારે ઓછા કહેવાય આટલામાંથી। તો અહીંયા હું 1/23 લખીશ। હવે 1/23 આવી ગયા। હવે અહીંયા 12, 5, 7, 9 અને 17 રહ્યા, તો એમાં 17 એ મોટા છે, એટલે કે 17માંથી 1 ભાગ લઈએ તો આટલામાંથી નાના કહેવાય, તો અહીંયા હું 17 લખીશ। હવે એ રીતે અહીંયા રહ્યા 12, 5, 7 અને 9, એમાં 12 આવશે તો આપણે અહીંયા લખીશું 1/12। હવે આપણી જોડે સંખ્યા રહી છે 5, 7 અને 9, એમાં 9 મોટા છે એટલે અહીંયા હું લખીશ 1/9। પછી આપણી જોડે સંખ્યા રહી છે 5 અને 7, એમાં 7 મોટા છે તો અહીંયા હું લખીશ 1/7, અને છેલ્લે આપણી જોડે રહ્યા છે 1/5 એટલે આપણે લખીશું 1/5। એટલે એક સંખ્યાના 5 ભાગ કરો અને એમાંથી 1 ભાગ લો તો એ સૌથી વધારે આપણને મળે। હવે ઉતરતો ક્રમ છે, આને જ ઊંધા ક્રમમાં લખી દઈશું તો ઉતરતો ક્રમ આપણને મળી જશે। 1/5 છેલ્લા છે તો અહીંયા પહેલા 1/5 લખીશું, પછી 1/7 છે તો અહીંયા હું 1/7 લખીશ, 1/9 છે તો અહીંયા હું 1/9 લખીશ, પછી 1/12, પછી 1/17 છે, પછી 1/23 છે અને પછી 1/50 છે। ચડતા ક્રમને ઊંધા ક્રમમાં ગોઠવીએ તો ઉતરતો ક્રમ આપણને મળી જ જાય છે। હવે એ જ રીતે આને સમજીએ તો
છેદ છે એ બધાનો અલગ અલગ છે અને અંશ બધાનો સરખો છે, એટલે કે નીચેનો છેદ એ જેટલો મોટો હશે એટલી એ સંખ્યા નાની કહેવાશે। એટલે ચડતા ક્રમમાં આપણે નાની સંખ્યા પહેલા લખીએ છીએ, એટલે આપણે છેદ જેનો સૌથી મોટો હશે એ સંખ્યા સૌથી પહેલા લખીશું। તો આપણે બધાના છેદ જોઈએ, 7, 11, 5, 2, 13, 4 અને 17। તો આ બધામાં 17 સૌથી મોટા છે, તો હું એ સંખ્યા સૌથી નાની કહેવાશે। તો આપણે 3, 17 સૌથી પહેલા લખીશું। હવે આટલી સંખ્યાઓ વધી, એમાં 11 સૌથી મોટા છે એટલે બીજી સંખ્યા આપણે 3, 11 લખીશું। હવે જે સંખ્યાઓ વધી છે, સોરી 11 કરતા 13 મોટા છે એટલે અહીંયા 3, 11 નહીં પણ 3, 13 લખીશું, પછી 3, 11 લખીશું, પછી અહીંયા 7, 5, 2 અને 4 વધ્યા છે। તો 7, 5, 2 અને 4માં 7 મોટા છે એટલે અહીંયા 3, 17 લખીશું, પછી 5, 2 અને 4 એમાં 5 મોટા છે એટલે અહીંયા 3, 5 લખીશું, 2 અને 4માં 4 મોટા છે તો અહીંયા 3, 4 લખીશું અને છેલ્લે સંખ્યા આવશે 3, 2। હવે આ જ સંખ્યાઓને આપણે ઊંધા ક્રમમાં ગોઠવી દઈએ તો આપણને ઉતરતો ક્રમ મળી જાય છે। તો અહીંયા હું લખું 3, 2 પછી 3, 4 3, 5 3, 7 3, 11 3, 13 અને 3, 17। આપણે એ અને બી કર્યા, સીમાં આપણને એવું આપ્યું છે કે આપણે આપણી રીતે જ કોઈ પણ 3 ઉદાહરણ અથવા સંખ્યાઓ લખવાની છે અને એને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે। તો અહીંયા મેં 3 સંખ્યાઓ લખી દીધી છે, એવી સંખ્યાઓ કે જેના છેદ અલગ અલગ છે પણ અંશ સરખા જ છે, તો એને આપણે સરખા ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવીશું। ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં પહેલા સૌથી નાની સંખ્યા આવે, જેનો છેદ સૌથી મોટો હોય તે સંખ્યા સૌથી નાની કહેવાય, કારણ કે અંશ બધાનો સરખો છે। તો અહીંયા નીચે જે સંખ્યાઓ છે, છેદ છે એમાં 20 છે એ સૌથી મોટા છે એટલે એ સંખ્યા સૌથી નાની બનશે, તો એ હું પહેલા અહીંયા ચડતા ક્રમમાં 2 લખી દઈશ। હવે જે સંખ્યાઓ વધી, એમાં 17 એ સૌથી મોટા છે તો અહીંયા આપણે 2, 17 લખીશું, પછી જે સંખ્યાઓ વધી છે 5, 8, 3, 2 અને 7 એમાં 8 સૌથી મોટા છે તો અહીંયા 2, 8 લખીશું, પછી 5, 3, 2 અને 7માં 7 મોટા છે એટલે અહીંયા 2, 7 લખીશું, પછી 5, 3 અને 2માં 5 મોટા છે તો અહીંયા 2, 5 લખીશું, પછી રહ્યા 3 અને 2 એમાં 3 મોટા છે તો અહીંયા 2, 3 અને છેલ્લે 2, 2 આપણે લખીશું। હવે આ જ સંખ્યાને મારે ઉતરતા ક્રમમાં ગોઠવવી છે, તો છેલ્લેથી હું શરૂ કરીશ તો એ મને ઉતરતા ક્રમમાં સંખ્યા મળી જશે, 2, 3 પછી 2, 3 પછી 2, 5 2, 7 2, 8 2, 17 2, 20 હવે એના પછીની સંખ્યા, આ સંખ્યાઓ છે એને મારે ચડતા ક્રમમાં ગોઠવતા પહેલા સૌથી નાની સંખ્યા લઈએ, એટલે કે નીચેનામાં છેદ જેનો સૌથી મોટો છે એ સંખ્યા સૌથી નાની બને। તો 18 છે એ સૌથી મોટા છે, તો હું પહેલા અહીંયા લખીશ 5, 18 હવે સૌથી મોટા આ જે સંખ્યાઓ રહી એમાં 13 સૌથી મોટા છે એટલે એ હું લખીશ 5, 13 પછી આ જે સંખ્યાઓ વધી એમાં 10 સૌથી મોટા છે એટલે આપણે લખીશું 5, 10 હવે 3, 5, 6, 2 એમાં 6 મોટા છે તો આપણે અહીંયા લખીશું 5, 6 3, 5 અને 2માં 5 મોટા છે એટલે અહીંયા લખીશું 5, 5 એના પછી 3 એટલે 5, 3 અને પછી 5, 2 ચાલો હવે એ જ સંખ્યાને મારે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, તો આ જ સંખ્યા પાછળથી શરૂ કરીશું 5, 2 પછી 5, 3 5, 5 5, 6 પછી 5, 10 5, 13 અને પછી 5, 18 આ સંખ્યા ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી। હવે એના પછીની સંખ્યા જોઈએ, ચડતા ક્રમમાં ગોઠવવા પહેલા સૌથી નાની સંખ્યા લખીશું, જેનો છેદ સૌથી મોટો છે તે સંખ્યા સૌથી નાની કહેવાશે,
तो आ बधा छेदमां 20 सौथी मोटा छे तो ए सौथी नानी संख्या कहेवाशे। तो 7 विषांश सौथी पहेला लखीशुं, पछी 3 12 5 18 अने 7 अने 6 एमां 18 सौथी मोटा छे एटले 7 18 अंश। पछी जे संख्याओ वधी छे 3 12 5 7 अने 6 एमां 12 सौथी मोटा छे એટલે આપણે અહીંયા લખીશું 7 12 અંશ। પછી જે સંખ્યા વધી છે કે 3 5 7 અને 6 એમાં 7 સૌથી મોટા છે તો અહીંયા આપણે 7 સપ્તમા અંશ લખીશું। પછી 3 5 6 માં 6 મોટા છે તો 7 છષ્ટા અંશ લખીશું। પછી 3 અને 5 માં 5 મોટા છે તો 7 પંચમા અંશ લખીશું અને છેલ્લે આવશે 7 તૃતીયાંશ। હવે આ જ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવા આપણે એને જ ઊંધેથી શરૂ કરીશું। पहला 7 तृतीयांश लखीशु, एना पछी 7 पंचमांश, पछी 7 छष्टांश, पछी 7 सप्तमांश, पछी 7 बारांश, 7 अठारांश अने 7 विसांश। आ रीते पाना नंबर 151 ઉપર જે પ્રયત્ન કરો હતો એ અહીંયા જ પૂરું થાય છે। મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો। ચાલો ત્યારે આવજો।